હું પ્રકાશ કરમચંદાની ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાતનો પ્રેસિડેન્ટ. ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન જે ગુજરાતના 23 જિલ્લામાં કોચિંગ ક્લાસ સંચાલકો છે એમનું એક સંગઠન છે. અમારી છેલ્લી કોર કમિટીની મિટિંગમાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે આપણે જે પૂરક પરીક્ષા બે વિષયની લેવામાં આવે છે એ હવે સરકારને વિનંતી કરી કે ત્રણ વિષયની લેવામાં આવે. એની પાછળના જે કારણો છે એ આપણને ખબર જ છે કે જે પરિણામ આવેલું છે આજે સાયન્સનું એ છેલ્લા 10 વર્ષનું સૌથી ઓછું પરિણામ છે અને 17,000થી વધારે વિદ્યાર્થીઓ એવા છે કે જે ત્રણ વિષયમાં ફેલ થયા છે અને એમને આઘાત લાગેલું છે. તો એ વસ્તુના લીધે એ લોકોને ઠોકર લાગી છે. એ વસ્તુના લીધે હવે એ લોકો મહેનત કરે અને પોતાનું અમૂલ્ય વર્ષ બચાવી શકે એના માટે આ સરકારને, મુખ્યમંત્રીને, શિક્ષણમંત્રીને, શિક્ષણ સચિવને અને બોર્ડના ચેરમેનને આવી વિનંતી કરવામાં આવેલ છે. અને એની સાથે જ્યારે અમે આ પરિણામ આવ્યું એના જે કારણો ગોતવા ગયા તો એમાં જે એક અમને મેઇન કારણ મળેલું છે એ હું તમને તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું કે જ્યારે માસ પ્રમોશન આપવામાં આવ્યો તેમાં જે પરિણામ માસ પ્રમોશનનો બન્યો એ 50% ક્ષમતાવાળા વિદ્યાર્થીને 70% મળેલ છે, 70% 80% ને એટલે એની ક્ષમતાથી વધારે માર્ક્સ મળેલ છે. અને વધારે માર્ક્સ મળેલ હોવાના લીધે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં જે ગેલછા જાગી વિજ્ઞાન લેવાની અને જે ક્ષમતા એ લોકોની હતી નહીં વિજ્ઞાન લેવાની, જે એ લોકોનો રસ હતો નહીં પણ એક ગેલછાના લીધે એ લોકો લઈ લીધું અને જેનું પરિણામ આ જોવા મળ્યું છે. એટલે જ અમે સરકારને વિનંતી કરી છે કે આ લોકોને હજી એક ચાન્સ મળે જેથી પોતાનું અમૂલ્ય વર્ષ બચાવી શકે.